नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा चलता आ ई लर्निंग प्रोग्राम में हूँ ब्रिजेश साकड़ेचा आप सबनु हार्दिक स्वागत करू छू। आपणे धोरण 9 ની અંદર विज्ञान विषय ની અંદર चेप्टर नंबर 11 નો અભ્યાસ કરતા હતા કાર્ય અને ઊર્જા, કે જેમાં આપણે બધી થિયરી જોઈ લીધી। ઓકે, તો હવે આપણે થિયરી ઉપરથી આપણે નવા નવા સૂત્ર શીખા અને હવે આપણે બધા ઉદાહરણના દાખલા જે છે હવે આપણે જોઈશું। તો અહીંયા આપણે આ થિયરી ઉપરથી અમુક કેટલાક અગત્યના સૂત્ર જે છે એ તમને યાદ આવવા જોઈએ અને આવડવા જોઈએ, કે જેથી આપણે દાખલા જે છે એ સરળતાથી ગણી શકીએ। તો આજના હોમવર્કની અંદર તમારે આ બધા સૂત્ર જે છે બે વાર તો લખવાના જ છે। ઓકે, આ સિવાય આપણે જેટલા દાખલા ચલાવી એ બધા તમારે બે વાર લખવાના, એકવાર બાકી બુકમાં અને રફ, ક્લિયર? ચાલો, તો જો સૌથી પહેલું સૂત્ર જે છે જે કાર્ય, તો કાર્ય કોને કહેવાય? તો કે ભાઈ કાર્ય એટલે W બરાબર F ગુણ્યા S, એટલે કે બળ ગુણ્યા સ્થળાંતર। હવે કોઈ પદાર્થને આમ આમ ઉપર રાખું, જેમ કે ઉપર બુક રાખું, તો ઉપર બુક રાખું તો બુકનું વજન કઈ બાજુ લાગશે? નીચેની બાજુ લાગશે, ગુરુત્વાકર્ષણ બંને લીધે। એટલે આપણે જો માથા ઉપર કોઈ વસ્તુ ચડાવી દઈએ ભારી લાગે, તો અહીંયા નીચેની બાજુ લાગતા બળને કહેવાય માજી। એટલે કોઈ પદાર્થને ઉપર ચડાવું તો થતું કાર્ય કેમ ગણાશે? તો કે લાગતું બળ, નીચેની બાજુ લાગતું બળ માજી એને ગુણ્યા સ્થાનાંતર એસ, જે આપણે ઓલરેડી ભણી જ ગયા છીએ। ત્યારબાદ તો કે આપણે ઉર્જા જોઈ, ઉર્જાના અલગ અલગ પ્રકારો જોયા। હવે ઉર્જાના બે પ્રકાર જોયા હતા મેઇન ભણ્યા હતા આપણે ડિટેલમાં, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા। તો ગતિ ઉર્જાનું સૂત્ર ઈ કે કાઇનેટિક એનર્જી કહેવાય, 1/2 mv² એમ એટલે પદાર્થનું દળ અને વી એટલે પદાર્થનું વેગ। ગતિ ઉર્જામાં ફેરફારનું સૂત્ર તમને કહે કે પદાર્થની ગતિ ઉર્જામાં કેટલું ફેરફાર થયું છે, એટલું કોઈ પદાર્થ છે ને કાર્ય કરે। તો ઈ કે બરાબર 1/mv² માઇનસ 1/mu² એટલે કે આ જ્યાં વી એટલે પદાર્થની અંતિમ ગતિ ઉર્જા અને યુ એટલે પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા, માફ કરશો, વી એટલે પદાર્થનો અંતિમ વેગ અને યુ એટલે પદાર્થનો પ્રારંભિક વેગ। ત્યારબાદ સ્થિતિ ઉર્જા, તો કે સ્થિતિ ઉર્જા એટલે તો કે સ્થાન કે સ્થિતિને લીધે પદાર્થમાં રહેલી ઉર્જા, એનું સૂત્ર હતો કે અસલી મસાલે સચસચ mgh mgh। ત્યારબાદ પાવર છે, ભણ્યા પાવર એટલે તો કે એકમ સમયમાં પદાર્થે કરેલું કાર્ય, W/T એટલે કે W એટલે તો કે હતું mgh, તો અહીંયા એમ લખી શકીએ mgh અથવા તો mgs, ગમે એમ કયો ચાલે, એને ભાગ્યા T, અથવા તો ગતિ ઉર્જાના છેદમાં સમય, કારણ કે ગતિ ઉર્જા એક પ્રકારની ઉર્જા જ છે, ઉર્જા એટલે કાર્ય, તો 1/mv² / 2T અને એ ઉર્જાનું સૂત્ર પાવર ગુણ્યા સમય। અહીંયા એક બીજી અગત્યની વાત તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, કે એક યુનિટ બરાબર 1 kWh થાય। એટલે કે તમને ક્યારેક એમ કે કોઈ પદાર્થના યુનિટ શોધો, તો તમારે સમયને કલાકમાં રાખવાનો અને જે ઉર્જા હોય એને તમારે કિલોવોટમાં, એટલે કે જે એનો પાવર હોય એને કિલોવોટમાં નાખવાનો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ સમયનો બરબાદી કર્યા વગર। તો સૌથી પહેલા આપની સમક્ષ પ્રકરણને ધ્યાનમાં રાખીને આપણું પહેલું ઉદાહરણ, તો પહેલા ઉદાહરણમાં જોવો જોઈએ આપણને શું કીધું, તો કે કોઈ પદાર્થ પર 5 ન્યૂટનનું બળ લાગી રહ્યું છે, જાજુ નહીં ભાઈ, કેટલું? 5 ન્યૂટનનું બળ લાગી રહ્યું છે, તો પદાર્થ બળની દિશામાં 2 મીટર જેટલું અંતર કાપે છે। તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 1 કે પદાર્થ ઉપર એફ કેટલું લાગે છે, તો કે ભાઈ 5 ન્યૂટનનું બળ લાગે, પદાર્થ સ્થળાંતર કેટલું કરે છે, તો કે ભાઈ 2 મીટરનું સ્થળાંતર કરે છે। તો આપણને શું કીધું, તો કે પદાર્થ ઉપર કરેલું કાર્ય, અરે યાર આવા ચંપુ જેવા ક્વેશ્ચન, આવું કહી દો તમે ભાઈ, આવું તમે ભાઈ બચપનમાં કરતા, ચાલો આવડી જાય। અહીંયા આપણને એફ આપ્યું, લાગતું બળ અને સ્થળાંતર આપ્યું, તો કે ભાઈ પદાર્થે કરેલું કાર્ય W બરાબર F ગુણ્યા S, એટલે કે 5 × 2, એટલે કે પદાર્થ કેટલું કાર્ય કરશે, તો કે ભાઈ 10 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો 10 જૂલ। ન્યૂટન ઇન્ટુ મીટર એકમ છે કાર્યનું અને જૂલ પણ એકમ છે કાર્યનું, તો અહીંયા આપણને પદાર્થે કરેલું કાર્ય મળી ગયું, કેટલું મળ્યું? 10 જૂલ અથવા 10 ન્યૂટન ઇન્ટુ મીટર। આવડી જઈ, કઈ નથી, ચંપુ જેવો દાખલો છે। ચાલો આગળ જોઈએ આપણે શું કીધું, તો કે આપણને એક્ઝામ્પલ નંબર 2 એવું કીધું છે કે એક કુલી, એટલે કે ઓલા વજન પડવાળા હોય ટ્રેનમાં ને એમાં રેલવે સ્ટેશને ને ત્યાં, તો એક કુલી જે છે એ
15 કિલોગ્રામ દ્રવ્ય માન જમીન ઉપરથી ઉપાડી અને જમીનથી 1.5 મીટર ઊંચાઈએ પોતાના માથા ઉપર રાખે, એટલે કે 15 કિલોનું એક બેગ પડ્યું છે દ્રવ્યમાન ધરાવતું વસ્તુ, એને એ 1.5 મીટર ઊંચે ઉપાડી અને પોતાના માથા ઉપર રાખે. તો આપણે એક્ઝામ્પલ નંબર 2 ની ચર્ચા કરતા હતા વિદ્યાર્થી મિત્રો, તો આયા પદાર્થનું દળ m આપ્યું, કેટલું? તો કે ભાઈ 15 કિલોગ્રામ. 15 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક વસ્તુ છે જમીન ઉપરથી ઉપાડી અને પુલી કેટલું સ્થાનાંતર કરાવે છે, એના સ્થાનમાં કેટલો ફેરફાર કરે છે? તો કે ભાઈ 1.5 મીટરનો. તો આપણને કીધું કે પદાર્થે કરેલું કાર્ય W આપણે શોધવાનું છે. અહીંયા આપણે W શોધવાનું હતું, અહીંયા પણ લખી કાઢીએ કે આને W શોધવાનું છે. તો કુલી કોઈ વસ્તુ ઉપર માથા ઉપર ઉપાડે તો ભાર લાગશે, તો વજન કઈ બાજુ લાગશે? તમે જેમ કોઈ વસ્તુ માથા ઉપર રાખો તો વજન ક્યાં લાગે? નીચેની બાજુ લાગે. તો વજન બળ એમ જી માં જી સૂત્ર છે. તો અહીંયા જી તમારે કેટલું લેવાનું છે? 9.8. એટલે કે આપણને ડાયરેક્ટ બળ નથી આપ્યું, બળની જગ્યાએ શું આપ્યું? માં જી. આ સૂત્ર તો અહીંયા આપણે લખી રાખી કે પદાર્થે કરેલું કાર્ય W બરાબર એમ જી એસ. આ સૂત્ર મુજબ તો W બરાબર એમ એટલે 15, જી એટલે આવશે 9.8. ઓકે, અરે એટલે સરળતા ખાતર આપણે એક કામ કરીએ, અહીં લઈ લઈએ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, કારણ કે આપણને રકમ અહીં લીધું નથી, પણ 9.8 એટલે આપણે 10 લઈ હતી ગણતરી એવી બની હતી. બાકી 9.8 રાખો તો જવાબ કોઈ ખોટો ન પાડે, ચિંતા ન કરતા. એસ એટલે સ્થાનાંતર કેટલું કરે? તો ભાઈ 1.5 મીટર. તો 1.5 એટલે આ પોઈન્ટ દૂર કરવું, હાલો પેલા એને બરાબર. તો આ W નો પોઈન્ટ દૂર કરવું, આ 15 નો પોઈન્ટ દૂર કરવું, તો છેદમાં 10 આવશે. તો આ 10 કેન્સલ, તો આપણને W બરાબર શું મળશે? તો કે ભાઈ આપણને W બરાબર મળશે 15 × 15 એટલે કે 225 જૂલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ આપણો પહેલો દાખલો હતો, આપણી બીજી દાખલી હતી, એટલે પેલા બધા અહીંયા ક્લિયર થાય. 225 જૂલ. ચાલો હવે એક્ઝામ્પલ નંબર 3 ગણીએ. તો એક્ઝામ્પલ નંબર 3 માં જો આપણને શું કહ્યું કે 15 કિલોગ્રામ દળનો એક પદાર્થ, એટલે અહીંયા આપણે પદાર્થનું દળ એમ આપ્યું, કેટલું? તો કે ભાઈ 15 કિલોગ્રામ. 15 બહુ ગમતું લાગે કે આ 15 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ 4 મીટર પ્રતિ સેકન્ડના સમાન વેગથી ગતિ કરે, એટલે અહીંયા આપણને વેગ આપ્યો, કેટલો? 4 મીટર પ્રતિ સેકન્ડ ના સમાન વેગથી ગતિ કરે. તો આપણને કીધું છે કે તો પદાર્થની ગતિ ઊર્જા EK કાઇનેટિક એનર્જી શોધવાની કીધી. તો આયા આયા ભાઈ પો વી એકો કાઇનેટિક એનર્જી મળી જાય, મળી જાય. હું વાત કરો, આટલા બધા હોશિયાર ક્યાંથી મળે? વેરી ગુડ, આયાથી. તો પદાર્થની ગતિ ઊર્જા EK બરાબર 1/2 mv². તો EK બરાબર 1/2, m એટલે આપા 15, v એટલે આપા 4 નો વર્ગ. તો EK બરાબર 1/2 × 2 × 15 × 4 × 4 આવું થાય. તો આ 2 ઉડી જાય, તો 4 × 2 = 8. તો EK બરાબર શું આવશે? તો કે 15 × 8, એટલે કે EK બરાબર 15 × 8 એટલું ના આવડે, હા 15 × 8 = 120. માહે એકમ લખવાનું ભૂલવાનું નહીં, જૂલ, કારણ કે ઉર્જાનો એકમ છે જૂલ. તો અહીંયા આપણને પદાર્થની ગતિ ઉર્જા કેટલી મળી? તો કે ભાઈ પદાર્થની ગતિ ઉર્જા મળી EK બરાબર 120 જૂલ. તો આપણા 3 ઉદાહરણ થયા. ચાલો બધાને ફટાફટ 2 મિનિટ નો ટાઈમ આપું છું, આ 3 ઉદાહરણ તમારી ટેક્સ્ટ બુક ની, માફ કરશો, તમારી બુક ની અંદર લખી લો. ચાલો ફટાફટ લખી લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણને એના પછીનું એક્ઝામ્પલ આપણે ગણીએ. આપણને એવું કીધેલું છે એક્ઝામ્પલ નંબર 4 માં કે જો કોઈ કાર નું દ્રવ્યમાન 1500 કિલોગ્રામ, ઓહો ભાઈ બહુ ભારી માત્રામાં આવ્યા છે અહીંયા. તો આપણે ગણીએ એક્ઝામ્પલ નંબર 4. આપણે કીધું કે કોઈ જે કાર જે છે
એનું દ્રવ્યમાન એટલે કે અહીંયા આપણને દળ આપ્યું એમ કેટલું આપ્યું તો કે ભાઈ 1500 કિલોગ્રામ તો કે આ કારણ વેગ 30 કિલોમીટર પ્રતિ કલાક થી વધારી અને 60 કિલોમીટર પ્રતિ કલાક કરીએ કરવા માટે કેટલું કાર્ય કરવું પડે તો જો 30 થી વધારીને કેટલું કરવું છે 60 તો 30 પહેલા આવશે અને 60 પછી થશે 30 થી તમે કોઈ વસ્તુને વધારીને કેટલી કરવી છે 60 કરવી છે તો 30 એ શરૂઆત થઈ 60 એ અંતિમ થયું તો પદાર્થનો અંતિમ વેગ v બરાબર 60 કિલોમીટર પ્રતિ કલાક તો યાદ છે મેં તમને કીધું કે કોઈ પણ પદાર્થને કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે તમારે શું કરવાનું આપણે ચેપ્ટર નંબર 8 ચેપ્ટર નંબર 10 માં ભણી ગયા હતા તો કે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે તમારે એને ગુણ્યા શું કરવાનું પડે 5/18 અમે તમને શોર્ટકટ કીધો હતો તો ચાલો અહીંયા કરીએ તો 60 × 5/18 તો કેટલું થશે તો કે 9 × 2 = 18 અને 30 × 2 = 60 હજી તો કે 3 × 3 = 9 અને 10 × 3 = 30 તો 50/3 50/3 કરો જે કેટલું આવે છે તો કે 8.33 મીટર પ્રતિ સેકન્ડ તો અહીંયા આપણને પદાર્થનો અંતિમ વેગ જે છે એ કેટલો મેળો માફ કરશો 50/3 છે ને એટલે થશે 16.67 મીટર પ્રતિ સેકન્ડ બચો તો તમને આમ ને આમ રાખો તો હેરું પડશે વિદ્યાર્થી મિત્રો કાંઈ આપણે પડી બેચામારી કરવી આટલું રાખે ચાલો હવે પદાર્થનો પ્રારંભિક વેગ યુ આપણને કેટલો આપ્યો છે 30 કિલોમીટર પ્રતિ કલાક એટલે એને હું મીટર પ્રતિ સેકન્ડ માં ફેરવું તો કેટલું થશે તો કે થશે 30 × 5/18 આપણા શોર્ટકટ પ્રમાણે તો અહીંયા કેમ છે દૂધ છે તો કે ભાઈ 9 × 2 = 18 એટલે કે નહીં અહીંયા 3 વડે ભાગે છે એટલે 6 × 3 = 18 અને 10 × 3 = 30 હજી તો કે 3 × 2 = 6 અને 5 × 2 = 10 અહીંયા આવશે 25/3 મીટર પ્રતિ સેકન્ડ બે બાજુ એકમ લખવાનું ભૂલવાનું નહીં હજી એક વાર ગણી લઈએ 6 × 3 = 18 અને 10 × 3 = 30 3 × 2 = 6 અને 5 × 2 = 10 વેરી ગુડ હાલો રેડી તો હવે આપણને પદાર્થનો અંતિમ વેગ જે છે 60 કિલોમીટર પ્રતિ કલાક એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવ્યું તો કેટલું 50/3 અહીંયા યુ જે છે પ્રારંભિક વેગ એને આપણે કિલોમીટર પ્રતિ કલાક જે છે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવ્યું તો કેટલું આવ્યું 25/3 ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો પ્રારંભિક ગતિ ઊર્જા પ્રારંભિક ગતિ ઊર્જા જે હું કહું EK1 પ્રારંભિક તો કેટલું આવશે તો કે ભાઈ 1/2 mu² કારણ કે પ્રારંભિક છે ને પ્રારંભિક વેગ તો આના બરાબર થાય 1/2 × 1500 × u એટલે તો કે ભાઈ 25/3 આખાનો વર્ગ તો અહીં આપણને શું જવાબ મળશે તો કે ભાઈ EK1 બરાબર આપણને મળશે 750 1500/2 કેટલા થાય 750 × 25 નો વર્ગ થાય 625/9 ચાલો તો આનું આપણે કરીએ ફટાફટ હવે કરજે હું કઈ તો 750 પહેલા તો 625 એને હું 775 વડે પહેલા તો ગુણી તો 0 7 × 5 = 35 વધી ચડી 3 7 × 2 = 14 ને 15 × 16 = 17 વધી ચડી 1 6 × 6 = 36 6 × 7 = 42 ને 1 = 43 અહીંયા કેટલા આવશે તો કે 25 વધી ચડી 2
पांच दू दस ने बे बार वधी छे एक छ पंचायत ने एक एकत्रीस पांच सात आठ छ ने चार छेतालीस हजार आठ सौ पिंचोतेर आम वहां एक मिनट उमरवा कारण कि आप पिंचोतेर मिनट अँ के सात सौ पचास तो थे छेतालीस आठ सौ पिंचोतेर पांच ना छेद में जीरो ना छेद में नौ तो आने नौ वड़े भागी तो नौ वड़े आ छेतालीस आठ सौ पिंचोतेर जीरो नौ वड़े भागी तो नौ पंचा पिस्तालीस पचोतेर एक आठ तो भाई नौ दू अठार शून्य ऊपर उतर से के ऊपर उतर से तो के सात भागे पिंचोतेर बे आंकड़ा ऊपर नीचे उतर सात सौ पचास उतरी न तो पिंचोतेर उतर हाल तो भाई न सात नौ अठार चौसठ आठ नौ बहुतेर ए आठ ભાગ નહી આપણે જો સાતડો ઉતેરો સાતડામાં ભાગ ન હોય એટલે આપણે ઉતેરો પાંચ તો પિંચોતેર થયા તો કઈક આવશે સમથિંગ આઠ અહીંયા આવશે પિંચોતેર જે છે અહીંયા આવશે પિંચોતેર 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 અઠ્યોતો જોશે આઠ નવ બોતેર પછી ઉતેર ત્રણ પછી ઉતેર શૂન્ય અહીંયા આવશે ત્રણ તો અહીંયા આવશે સત્યાવીસ અહીંયા છે ત્રણ એટલે ભાગ નહીં આવે એટલે પોઈન્ટ લીધો ત્રણ ત્રણ ચાલતો રહેશે તો અહીંયા આપણને પદાર્થની શરૂઆતની ગતિ ઉર્જા એ કેવાની કેટલી મળી તો તમે મેળવી પાંચ બાય ઝીરો આઠ ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ જૂલ ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણને પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા મળી ઓકે આ થોડો બીજો નામ આપી દઉં ટુ બરાબર થાય વન હાફ એમ વી સ્ક્વેર તો કે ભાઈ વન હાફ એમ એટલે તો કે ભાઈ પંદરસો દર તો બદલાનો નથી ગાડીનું વી એટલે તો કે ભાઈ પચાસ ભાગ્યા ત્રણ આખાનો વર્ગ તો કેટલું થશે તો કે વન હાફ ગુણ્યા વન હાફ ગુણ્યા પંદરસો એટલે કેટલું લખી નાખી તો કે સાતસો પચાસ પંદરસો ભેગા બે કરો એટલા સાતસો પચાસ થાય ને હા પચાસ નો વર્ગ કરો કેટલા આવશે પચીસો છેદમાં નવ તો જો આયા પહેલા તો આવું કર નાખે પંચોતેર ગુણ્યા પચીસ અહીં કેટલી ઘાત છે તો કે ત્રણ મીંડા છે ગુણ્યા દસ ની ત્રણ ઘાત છેદમાં નવ હવે આ બીનો ગુણાકાર કરવાનો નહીં એટલે સેલું પડે ચાલો કરીએ તો પંચોતેર ગુણ્યા પચીસ તો અહીંયા આપણે સાદુરૂપ પહેલા બધું એને લખવું હોય તો લખી નાખજો આનું સાદુરૂપ ઓકે ચાલો તો હવે આપણે કરશી પંચોતેર ગુણ્યા પચીસ ઝીરો પેલા લઈ લેવાનો પાંચ દુ દસ વધી ચેડી એક સાત દુ ચૌદ ને એક પંદર પચું પચું પચીસ વધી ચેડી બે સાત પંચા પાંત્રીસ ને બે સાડત્રીસ તો પાંચ સાત આઠ એક તો અઢાર પંચોતેર જવાબ આવ્યો તો અહીંયા આપણે શું લખશી તો કે ભાઈ અઢાર પંચોતેર પાંચ દસ ની ત્રણ ઘાત હતી એટલે લખી નાખીએ એક બે ને ત્રણ ભાગ્યા નવ ચાલો તો આપણે ભાગાકાર પણ કરીએ તો આટલા ભાગાકાર નહીં એટલે પેલા લખી લેજો લખવાનું હોય તો વિડીયો પોઝ કરીને લખી લીધું ચાલો હવે આનો આપણે ભાગાકાર કરવાનો છે જગતની માલીમાં તો કે ભાઈ અઢાર એક બે ને ત્રણ પંચોતેર નવ તો નવ દુ અઢાર પતી ગયું વાત હવે તો કે ભાઈ ભાગ નહીં આવે ઉપર ઉતરતો સાત સાત અહીંયા ભાગ નહીં ઉપર લીધો ઝીરો આવ્યો પાંચ ડુક ડુક કરતો તો અહીંયા આવશે આઠ એટલે અહીંયા આવશે કારણ કે અઠ્યોતો ચોસઠ આઠ નવ બોતેર પછી ઉતેર ત્રણ ઉપર આવશે શૂન્ય તો અહીંયા આવશે નવ તેરી સત્યાવીસ ત્રણ ઉપરથી એવું મીંડું પછી ત્રણ ઉપરથી સત્યાવીસ
હિન્દુ ત્રણ સત્યાવીસ ત્રણ લીધા ભાગ નહીં આવે આપણે લેસી પોઈન્ટ ત્રણ ત્રણ આ રીતે પ્રોસેસ કેવી રહેશે ચાલો ઓકે તમારા બુક કરતા આપણે થોડો જવાબ થોડો અલગ આવશે કારણ કે પોઈન્ટમાં થોડી વેરિએશન આવશે એવું ચાલ્યા ફિઝિક્સમાં તો વીસ આઠ ત્રણ 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 પોઈન્ટ ત્રણ ત્રણ આપણને મળી અંતિમ ગતિ ઉર્જા આ પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા આ પદાર્થની અંતિમ ગતિ ઉર્જા ઓકે ચાલો તો આપણે પેલા આપી રહ્યું તો હવે આપણે શું શોધવાનું છે તો કે તમે ધ્યાનથી અવલોકન કરો જો તો તમે ધ્યાનથી અવલોકન કરો આપણને એવું કીધું છે કે કેટલું કાર્ય કરવું પડશે તો કેટલું કાર્ય કરવું પડશે તો કે ભાઈ લખવાનું કે કરવું પડતું કાર્ય એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર તો કરવું પડતું કાર્ય ડબલ્યુ આપણે શોધવાનું છે કેટલું આવશે તો કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક તો ચાલો આપણે બેને બાદબાકી કરીએ તો બેની બાદબાકી કરશું એટલે આવશે ટુ ઝીરો આઠ ત્રણ 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 પોઈન્ટ ત્રણ ત્રણ માઇનસ બાવન ઝીરો ત્યાસી બગડો થઈ ગયો બાવન ઝીરો ત્યાસી પોઈન્ટ ત્રણ ત્રણ ચાલો આનો ભાગાકાર કરીએ બહુ મોટા પાયે તો કે ભાઈ વીસ આઠ ત્રણ 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 વીસ આઠ ટ્રેન 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 પોઈન્ટ ત્રણ ત્રણ માઇનસ બાવન ઝીરો આઠ ત્રણ આને આપણે આને સંખ્યાની નીચે લખવું પડે ને ત્રણ આઠ ઝીરો બાવન પોઈન્ટ ત્રણ ત્રણ અહીં બાદબાકી કરશો તો શૂન્ય શૂન્ય ત્રણ માંથી ત્રણ છે શૂન્ય અહીં શૂન્ય હવે તો કે ત્રણ માંથી આઠ નો જાય તો અહીંયા શું લેશી દસ કો લેશી અહીંયા આવશે બે તો અહીંયા શું આવશે તેર માંથી આઠ જાય તો કે નવ દસ અગિયાર બાર અને તેર અહીંયા આવશે જો આ કેવી કરવાનું ખબર પડી જાય શોર્ટ શોર્ટકટ જો તેર માંથી આઠ જાય તો ભાઈ તેર માંથી આઠ નું કરે ઊંધું કરે આઠ માં કેટલા ઉમેરું તો તેર થાય તો કે આઠ નવ દસ અગિયાર બાર ને તેર પાંચ આવ્યો આપણો જવાબ શું આવ્યો તો કે ભાઈ ડબલ્યુ એટલે કે કરવું પડતું કાર્ય કેટલું આવ્યું પંદર હજાર નહીં એક લાખ છપ્પન હજાર બસો પચાસ જૂલ તો તમારે કોઈ ગાડી જે છે એને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક થી સાઠ કિલોમીટર પ્રતિ કલાક લગી તમારે ફેરવવી હોય એટલું ઝડપથી કરવું હોય તો તમારે આટલા જૂલ કાર્ય કરવું પડે એટલે આ આપણું પહેલું સ્ટેપ અને પછી આપણું બીજું સ્ટેપ હવે જે વિદ્યાર્થી મિત્રો સાવ સહેલું જ છે કઈ નહીં થોડું સાદુરૂપ આવ્યું એટલે આપણને થોડુંક લાગે પણ પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે ક્લિયર ચાલો બોર્ડ ઉપર તમે લખી લ્યો આજે આપણે પેલું બીજું ત્રીજું અને ચોથું આ લેક્ચરમાં આપણે ચાર એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા બધું તમારે તમારી બાકી બુકમાં એકવાર અને રફ બુકમાં એકવાર લખવાના છે આ સિવાય આપણા સૂત્ર બધા તમારે બે બે વાર લખવાના છે અહીંયા સુધી રાખીએ જય ભારત જય હિન્દ ચાલો આ બધું તમે તમારી રીતે લખી લ્યો